नमस्कार बाल मित्रों, नवयुग शाळाना डिजिटल प्लेटफॉर्म पर દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કેમ છો દરેક બાળ મિત્રો? મજામાં ને? ગણિત સાથે ગમ્મત કરી રહ્યા હશો, મજા આવતી હશે, બરોબર ને? હવે આપણે આજે ગણિત સાથે ગમ્મતમાં આગળના ટોપિકમાં જવાનું છે, પરંતુ એ પહેલા તમને એક નિયમ અથવા તો એક ગુણધર્મની તમને ચકાસણી કરવા આપેલી કે ચકાસવાનો છે તમારે કયો નિયમ ચકાસવાનો હતો ગુણધર્મ, તો કે पूर्णांक संख्याओं भागाकार जूथनो गुणधर्म धरावे छे के नहीं। तो दरेके जूथना गुणधर्म आधारित पाठ्यपुस्तक में दाखला उदाहरणों जोया हशे तथा जूथनो गुणधर्म जे छे भागाकार पूर्णांक संख्याना भागाकार धरावे छे के नहीं ए तमे नक्की कर्युं हशे। तो बोलो तो पूर्णांक संख्याओं भागाकार जे छे ए जूथनो गुणधर्म धरावे छे के नथी धरावता? पूर्णांक संख्याओं ना भागाकार जूथनो गुणधर्म धरावता नहीं। जूथनो गुणधर्म जैसे पूर्णांक संख्याओं ना भागाकार धरावता नहीं। एना आधारित जे दाखलाओ छे तमे पाठ्यपुस्तक में जोशो तो तमने मळी रहेशे तथा एना आधारित आपणे अमुक दाखलाओ आगळ गणशुं पण, बरोबर। हवे आगळ वधीए तो आज जुओ तो बोर्ड में एक दाखलो आपेलो छे के नीचेना दरेक A, B અને C ની કિંમતો માટે આ જે વિધાન જે લખેલું છે એને ચકાસણી કરવાની છે કે આ જે ડાબી બાજુ લખેલું છે A ભાગ્યા B વત્તા C ડાબી બાજુ છે એના બરાબર A ભાગ્યા B વત્તા A ભાગ્યા C જમણી બાજુ નથી, બરોબર। ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી એવું આપણે ચકાસવાનું છે। परंतु ये पहला आपने गुणाकार माटे आपने गुणाकार मां गुणक संख्याओं गुणाकार मां विभाजन नो नियम सीखी गयेला। गुणाकार नु सरवाळा पर विभाजन आवो एक नियम आपने सीखी गया रहे। शुं हतो ए पहला जाणी लेजो। हतो a गुणा b वत्ता c बराबर a गुणा b वत्ता a गुणा c। तो आज से ए गुणाकार माटे विभाजनનો નિયમ છે। તો જુઓ આવો જ નિયમ ભાગાકાર માટે બનાવવો હોય, ભાગાકાર માટે વિભાજનનો નિયમ આપણે વિચારીએ તો કેવો બને જુઓ તો a ભાગ્યા b વત્તા c બરાબર a ભાગ્યા b વત્તા a ભાગ્યા c। તો જુઓ તો गुणाकार माटे विभाजनનો नियम આવી રીતે બને તો ભાગાકાર માટે આપણે વિચારીએ છીએ જો આવો જ નિયમ છે વિભાજન માટે ભાગાકારના વિભાજનનો એવું હું તમને કહેતો નથી। આના પરથી ગુણાકાર પરથી ભાગાકાર માટે વિભાજનનો નિયમ બનાવવો હોય તો આપણે આવું કંઈક બનાવી શકીએ, બરોબર છે। તો આવું જ તે જો ઉપર આપેલું છે, જો विधान जो ऊपर आपेलू छे ने एवू ज आपेलू छे परंतु वच्चे इज नॉट इक्वल टू बन्ने बाजू जे छे एक सरखी नथी एवू चकासवानुं कीधुं छे। एनो मतलब शुं के भागाकार पूर्णांक संख्याओना भागाकार जे छे ए विभाजननो नियम धरावे छे के नथी धरावता। ए हमणा ज आ बे दाखला ए अने बी बंने दाखला गणशुं એટલે તરત આપણને ખબર પડી જશે કે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર ચકાસશું કે એ લોકો એવું કહેશે દાખલામાં કે આ જે નિયમ છે જળવાતો નથી તેને આપણે ચકાસી લઈએ કે જળવાય છે કે નથી જળવાતો, બરોબર। આ બે દાખલા ગણ્યા પછી તમને ખ્યાલ આવી જશે કે ભાગાકાર જે છે પૂર્ણાંક સંખ્યાના એ આ નિયમ ધરાવે છે વિભાજનનો કે નથી ધરાવતો। જુઓ તો આપણે ડાબી બાજુ લખીએ આપણા a માટે डाबी बाजू बराबर a भाग्या पाउस में b वत्ता c a बराबर 12 भाग्या -4 वत्ता 2। સૌથી પહેલા કોનું સાદુરૂપ મળે તો કે સૌથી પહેલા કૌંસમાં આપેલા હોય એનું સાદુરૂપ આપવાનું। તો -4 વત્તા 2 કેટલા આવશે? તો -2। કઈ રીતે આવે तो के बे निशानी आपेली से कई कई एक संख्या आपेली से अलग-अलग तो निशानी अलग-अलग आपे जो निशानी अलग-अलग तो प्रक्रिया थाय बादबाकी मोटाમાંથી નાનું બાદ થાય તો મોટામાંથી નાનું એટલે 4 માંથી 2 જાય તો જવાબ 2 આવે। પરિણામની નિશાની કઈ આવશે? હાલો પરિણામની નિશાની તો કે મોટી સંખ્યાની જે નિશાની હતી તે મોટી સંખ્યાની નિશાની तो जवाब नहीं निशानी माइनस। હવે 12 ભાગ્યા -2 જવાબ આવશે 2 6 12 -6। તો ખ્યાલ આવ્યો દરેક બાળ મિત્રોને કે કઈ રીતે જવાબ મળે? ભાગાકાર પણ આપણે આ ચેપ્ટરમાં સરવાળા પરથી કે ગુણાકાર ભાગાકાર કઈ રીતે આવે આપણે શીખી ગયા। હવે આપણે મારે તમને કેવું ન પડે કે ભાગાકાર કઈ રીતે મેળવવો, બરોબર? હવે જો આગળ વધીએ જમણી બાજુ જગા બરાબર હું લખેલું છે a भाग्या b बत्ता a भाग्या c। तो जुओ तो जमणी बाजू बराबर हूँ तो a बराबर 12 भाग्या b बराबर -4 बत्ता a बराबर 12 भाग्या c बराबर 2 12 भाग्या 4 12 -3 बत्ता तो निशानी अलग बादबाकी થશે, મોટામાંથી નાનું 12 થશે, 12 ને 2 12 ભાગ્યા 2 ને 2 12 બરોબર। તો મોટામાંથી નાનું 12 થશે, 6 માંથી 3 બાદ થાય તો જવાબ આવે 3। જવાબની નિશાની કે મોટાની જે નિશાની હોય એ જવાબની મોટી સંખ્યાની જે નિશાની છે એ જો નિશાની રહેશે તો જમણી બાજુ આવશે 3। તો જુઓ તો ડાબી બાજુ બરાબર -6 અને જમણી બાજુ બરાબર +3। तो डाबी बाजू इज नॉट इक्वल टू जमणी बाजू। तो ये શું સાબિત થયું કે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર જે છે એ વિભાજનનો ગુણધર્મ ધરાવતા નથી। હવે આગળ વધીએ, બીજો દાખલો જોઈએ વિભાજનનો ગુણધર્મ ધરાવે છે કે નથી ધરાવતો। જુઓ તો આપણે ડાબી બાજુ લઈ લઈએ, બરોબર? જો તો ડાબી બાજુ લઈ લઈએ, ડાબી બાજુ બરાબર a भाग्या b बटा c बराबर। जुओ तो a बराबर हूं आप्यो छे -10 भाग्या b बराबर 1 बटा 1 बराबर -10 भाग्या સૌથી પહેલા સાદુરૂપ કોનું તો કે કૌંસ નું 1 + 1 એટલે 2 -10 ભાગ્યા 2 એટલે -5। ख्याल आवशे दरेकने भागाकार आपणे हमणा शीख्या गया लेक्चर में, मारे अत्यार तमने समजाववू न पड़े भागाकार कई रीते थाय। हवे जो आगळ वधीए जमणी बाजू तो के जमणी बाजू बराबर શું છે a ભાગ્યા b કૌંસમાં a ભાગ્યા b વત્તા કૌંસમાં a ભાગ્યા c। જુઓ તો a બરાબર કેટલા છે -10 ભાગ્યા 1 बत्ता -10 1। ગઈ વખતે નિયમ જોઈ ગયા છીએ, છેલ્લે ગુણધર્મ જોઈ ગયા છીએ। કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગવામાં આવે તો એ જવાબ કે પૂર્ણાંક સંખ્યા પોતે મળે છે। ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે, તેથી અહીંયા -10 ભાગ્યા 1 કરવામાં આવશે તો આનો જવાબ આવશે -10। એવી જ રીતે અહીંયા પણ -10। જુઓ તો -10 માઈનસ એટલે -20। ખાસ ખ્યાલ છે। તો બીજા દાખલામાં પણ આપણે જોયું તો જો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે છે તો કેમ ના અહીંયા -5 જવાબ આવે છે, અહીંયા -10 જવાબ આવે છે। તો આપણે કહી શકીએ કે ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ। આના ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ? જુઓ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવતી નથી, તો એના ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વિભાજનનો ગુણધર્મ ધરાવતા નથી। તો દરેકને ખાસ ખ્યાલ આવશે। હવે આપણે જુઓ સરવાળા બાદબાકી માટે મેં તમને કીધેલું, હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડીશ। નિશાનીઓ ક્યારે કઈ મૂકવી, જો કોઈને તકલીફ પડતી હોય તો क्यारे कई निशानी मूकवी एना माटे हुं तमने शॉर्ट ट्रिक शीखवाडीश। अने एमां तमने एवुं कीधेलुं के वर्गखंडो शुरू थाय त्यारे जे पण बाळ मित्रोने तकलीफ पड़ती हशे, खरेखर आ जे टॉपिक छे ने सरवाळा बादबाकीमां निशानीओनो ए आपणे पाछला धोरणमां ऑलरेडी शीखी गया छे। तेम छतां जो कोई विद्यार्थी मित्रोने याद न होय अने तकलीफ पड़ती होय तो आपणे કીધેલું કે હું તમને વર્ગખંડમાં એની શોર્ટ ટ્રીક શીખવાડીશ, પરંતુ હવે વર્ગખંડો શરૂ થવામાં ઘણો સમય આવશે બરોબર સ્કૂલ શરૂ થવામાં ઘણો સમય લાગશે તો આજે આ ચેપ્ટર ચાલુ છે તો આજે હું તમને શીખવાડી દઉં વચ્ચે ટાઈમ મળ્યો છે તો કહેવાય સરવાળા બાદબાકીમાં કઈ રીતે નિશાનીઓ આવે બરોબર છે કે નિશાનીઓ જ્યારે મુકતા હોય ત્યારે કોઈને તકલીફ પડતી હોય સરવાળા બાદબાકીમાં तो ये हमें तकलीफ पड़े नहीं जो तो निशानी बराबर मेन आ कॉन्सेप्ट से ना आधारित से सरवाना बादबाकी की निशानी आधारित बराबर निशानी जो केवी निशानी जो सरखी कोई पण सरवाळा बादबाकी आपेला होय एमां बधी निशानी एक सरखी होय शुं कीधुं निशानी जो सरखी होय तो एना उपर जे छे प्रक्रिया कई करवानी एना उपर प्रक्रिया कई करवानी तो के सरवाळानी प्रक्रिया थशे अने जवाबनी निशानी हूँ आवशे जवाबनी निशानी आवशे मोटी संख्या कोने क्यों से कि जो निशानी सरखी होय गमे ते आंकड़ाओ तमने आपेलो होय एमां निशानी एक सरखी होय तो एना उपर प्रक्रिया कई थशे तो के सरवाळानी प्रक्रिया तमारे करवानी सरवाळानी प्रक्रिया करो तो जवाबमां सरवाळो करी नाख्यो जवाब आवी गयो हवे जवाब आव्या पछी जवाबमां कई निशानी आवशे प्लस आवशे के माइनस आवशे तो ए जवाबनी निशानी ए मोटी संख्यानी निशानी जे होय ए तमारे अहींया લખી નાખो હવે વાત કરીએ સરખી નિશાની પછી કે જો નિશાની અલગ અલગ હોય તો શું કીધું છે અલગ અલગ તો આના દરેકના ઉદાહરણો લઈશ એટલે મૂંઝાતા નહીં કે સાહેબ હું લખે છે એ બરોબર જે પણ લખું છું એના આપણે ઉદાહરણ પણ લેવાના છે તમને વ્યવસ્થિત સમજાવવાનું છે મારે ગળે ઉતારી દેવાનું છે બરોબર પ્રક્રિયા सरवाला ने क्या कई प्रक्रिया है तो बाद बाकी नहीं बीजों में कहीं ना आवे बरोबर तो प्रक्रिया बाद बाकी नहीं होय तो बाद बाकी में શું કરવાનું એક સ્ટેપ જે અહીંયા ઉમેરાશે તો કે મોટામાંથી નાનું બાદ કરવાનું પછી તો કે મોટામાંથી નાનું બાદ કરી દીધું એટલે સીધો જવાબ આવી ગયો તો જવાબની નિશાની આવશે મોટી સંખ્યાની જે નિશાની હોય તે અહીંયા પર નિશાની લખી નાખો એટલે તમને સમજવામાં યાદ રહે તો ખાસ યાદ રાખવાનું જુઓ તો એક વખત જોઈ લો વિડિયો સ્ટોપ કરીને તમારે આજે મે બે પ્રકારે સમજાવ્યું છે એ તમારે એક વખત વ્યવસ્થિત લખી લેવાનું છે જુઓ હવે હું તમને એક એક્ઝામ્પલ લઉં છું તમારે એક્ઝામ્પલ સાથે સાથે સમજો બે એક્ઝામ્પલ હું લઉં એક જ એક સરખી સંખ્યા લો જુઓ -3 -5 બીજું -3 5 सरवाळा बादबाकी गमे त्या करवो होय बरोबर હવે જુઓ તો તમારે શું કરવાનું છે તો કે જોવાનું પહેલા તો કે નિશાની બંનેની જે નિશાની આગળ આપેલી છે બંને બે અંકની આગળ જે નિશાની આપેલી છે પહેલો પ્રશ્ન હું પૂછવાનો અલગ સરખી નિશાની છે કે અલગ અલગ નિશાની છે હું પ્રશ્ન છે કે નિશાની જે છે સરખી છે કે અલગ અલગ છે બરોબર तो તમે કહેશો કે નિશાની જુઓ તો પહેલા દાખલામાં Okay, નિશાની જે છે એ સરખી છે, તો નિશાની સરખી હોય તો પ્રક્રિયા શું કરવાની, એના ઉપર સરવાળાની બાદબાકીની બે પ્રક્રિયા વિશે સમજાવું છું, કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી થાય। તો જુઓ તો જવાબ શું છે, સોરી સરખી હોય તો શું કરવાનું, નિશાની સરખી છે તેથી આપણે સરવાળો કરવાનો। તો કઈ બે સંખ્યા છે 5 અને 3, 5 અને 3 કેટલા થાય તો કે 8 થાય। પરિણામ આવી ગયું, જવાબ આવી ગયો 8, એ જવાબની જગ્યાએ પરિણામ પણ લખી શકો। જુઓ જવાબ 8 આવી ગયો, પછી હજી આગળ વધવાનું છે, શું વધવાનું છે કે જવાબની નિશાની, હજી એક જવાબની નિશાની બાકી રહે, 8 જવાબ આવી ગયો પણ હજી નિશાની પ્લસ મૂકવાની માઈનસ મૂકવાની, તો કઈ મૂકવાની, મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યાની નિશાની, તો મોટી સંખ્યા 5 એની નિશાની આગળ કઈ છે માઈનસ, તો જવાબ આવશે -8। હવે બીજો દાખલો જો -3 + 5 નિશાની તો કે અલગ અલગ પ્રક્રિયા બાદબાકીની થશે, તો કઈ રીતે બાદબાકીની પ્રક્રિયા, તો મોટામાંથી નાનું બાદ, મોટામાંથી નાનું બાદ એટલે 5 માંથી 3 જાય તો 2। હવે આગળ વધો, જવાબ આવી ગયો તો જવાબની નિશાની કઈ, તો કે જવાબની નિશાની એ કે જે મોટી સંખ્યાની નિશાની હોય તે, મોટી સંખ્યાની આગળ કઈ નિશાની છે તો કે પ્લસ, તો જવાબ પ્લસ નો પ્લસ કહેતા કે 2 રહેશે। સેને સિમ્પલ, જો સાવ સિમ્પલ છે, આજે મે ફ્લો લખ્યો છે, આજે મે ચાર્ટ તમને લખાયો છે, ચાર્ટમાં ગમે તે એકમાં જતું રહેવાનું, પણ તમને એ ખાસ આવડવું જોઈએ કે કયા અંકની આગળ કઈ નિશાની છે। નિશાની તો બધાને આવડે, એ સરળ છે બરોબર, તો ખાસ પહેલા હું જોવાનું સરખી છે નિશાની, અલગ અલગ નિશાની વાળા છે બંને બરોબર, પછી આગળ વધો તો સરવાળાની નિશાની, સરવાળો કરો, પછી જો સરખી નિશાની હોય તો પ્રક્રિયા સરવાળાની થશે, અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા બાદબાકીની, પછી જવાબ આવી ગયો, સરવાળો બાદબાકી કરીને કે જવાબ આવી ગયો, તો જવાબની નિશાની કઈ, તો જવાબની નિશાની એ મોટી સંખ્યાની બે, એક ક્યાં તો સરખું છે, જવાબ આવી ગયા પછી મોટી સંખ્યાની નિશાની, તો ખાસ યાદ રાખજો। હવે જો બીજું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે -8 - 2, આ પહેલું ઉદાહરણ છે। બીજું ઉદાહરણ છે -8 + 5। જુઓ તો બંનેનો જવાબ શું આવશે, પહેલો દાખલો જુઓ, શું કરવાનું કાંઈ કરવાનું નથી, પહેલા બે પ્રશ્નો, પહેલો પ્રશ્ન શું કહેવાય, સંખ્યા કઈ છે થાળીનો 8 અને બે સંખ્યા બે આપેલી છે, એની સરવાળા તો બાદબાકી, એક બાજુ માઈનસ છે એક બે બાજુ માઈનસ, જવાબમાં શું કરવાનું કે સમજાતું નથી, તો હું કરવાનું જો નિશાની સરખી હોય બંનેની તો હું નિશાની બે ની આગળ માઈનસ અને 8 ની આગળ માઈનસ છે, તો હું કરવાનું નિશાની સરખી હોય તો કઈ પ્રક્રિયા થશે, તો કે સરવાળાની પ્રક્રિયા થાય, તો સરવાળો એટલે શું, 8 ને 2 નો 2 ને ઉમેરી દેવો એટલે 8 ને 2 નો સરવાળો શું થાય, તો કે 10 લખી નાખ્યા 10। હવે 10 લખાઈ ગયા, જવાબ આવી ગયો, તો જવાબની નિશાની, તો કે ભાઈ જવાબની નિશાની એ જે મોટી સંખ્યા હોય એની જે નિશાની હોય એ નિશાની આવે, તો મોટી સંખ્યાની નિશાની કઈ છે, મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે માઈનસ છે, તો જવાબ આવશે -10। હવે આગળ વધો, બીજો દાખલો સેને સિમ્પલ, હું કર્યું તો કે જોવાનું નિશાની કઈ છે બંને, જે બે સંખ્યા આપેલી છે સરવાળો બાદબાકી કરવાની, એમાં નિશાની કઈ છે સરવાળાની નિશાની છે, તો નિશાની કઈ છે સરખી નિશાની, સરખી નિશાની છે તો પ્રક્રિયા કઈ થાય સરવાળાની પ્રક્રિયા થાય, તો પરિણામ સરવાળાની પ્રક્રિયાથી પરિણામ મળે કે જવાબ આવી ગયો, તો જવાબની નિશાની હવે મેળવવાની છે, તો જવાબની નિશાની મોટી સંખ્યાની જે નિશાની હોય તે જવાબની નિશાની થાય। હવે આગળ વધો, -8 + 5 નિશાની, જો નિશાની સરખી હોય તો આકલો, પણ નિશાની અલગ અલગ છે તો આવડો આકલો જોવાનો, તો નિશાની અલગ અલગ છે તો પ્રક્રિયા કઈ થશે બાદબાકીની, તો બાદબાકીની પ્રક્રિયામાં કઈ રીતે પ્રક્રિયા થશે, બાદબાકીની મોટામાંથી નાનું બાદ, એક સંખ્યા 8 છે એક સંખ્યા 5 છે, તો 8 માંથી 5 બાદ કરો, 8 માંથી 5 બાદ કરો તો જવાબ આવશે 3। હવે તો કે જવાબ મળી ગયો, પછી તો કે પરિણામની નિશાની કે જવાબની નિશાની શું આવશે, જવાબ ધન પૂર્ણાંક આવશે કે ઋણ પૂર્ણાંક આવશે, તેમાં શું કરવાનું, મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય મોટી સંખ્યાની નિશાની આપણે મૂકી દેવાની, મોટી સંખ્યાની નિશાની એટલે -5 છે -3, -8 + 5 નો જવાબ -3 આવશે, જ્યારે -8 - 2 નો જવાબ -10 આવશે, તો ખાસ યાદ રહેશે। જો ફરી બોલી જાઉં છું खास हूँ जो बोलू ने ए प्रमाणे तमारे आखो आज बनेलो पूरो छे कई रीते बोलवानुं सरवाळाना बादबाकी आवे त्यारे एक खास तमे समजी लेजो जेथी करीने तमने व्यवस्थित याद रहे। कोई पण सरवाळा बादबाकी आवीने तमारे मगज नथी दोडावानुं जे पण फ्लो बोलू छे ए फ्लोमां तमारे खाली सीक्वन्समां ए संख्याने ढाळी देवानी छे। ए संख्याने ढाळी दो એટલે લાઈફ ટાઈમ તમને સરવાળા બાદબાકીમાં નિશાની ખોટી નહીં પડે। જો હું કહ્યું મે બે સંખ્યા લીધી, બે સંખ્યા સરવાળો છે કે એક માં કદાચ પ્લસ ની નિશાની એક માં માઈનસ ની નિશાની જે પણ x y z જે પણ નિશાની હોય એ આપણે જોયું। તો જો સરખી નિશાની છે તો શું કરવાનું? પ્રક્રિયા સરવાળાને કરી નાખી। જો નિશાની સરખી તો પ્રક્રિયા સરવાળાની, સરવાળો કરી નાખ્યો। સરવાળો કરી નાખ્યા પછી તો કે પરિણામની નિશાની જવાબની નિશાની શું આવશે? તો કે જવાબની હવે જવાબની નિશાની મેળવવાની। તો કે જવાબની નિશાની જે છે મોટી સંખ્યાની જે નિશાની હશે ને એ निशानी आवश्यक। આગળ વધીએ તો દાખલા તરીકે રકમ જે આપેલી છે એમાં નિશાની અલગ અલગ છે, બે જે સંખ્યા છે એ બંનેની આગળ અલગ અલગ નિશાની છે, એટલે કે એકની જે પ્લસ છે ને એકની માઈનસ છે। તો પ્રક્રિયા બાદબાકી કરવાની, મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટામાંથી નાનું બાદ કરીએ તો જવાબ મળી ગયો। હવે જવાબ મળી ગયો પણ જવાબની નિશાની પ્લસ છે કે માઈનસ છે એ શું કરવાનું? પ્લસ આવશે માઈનસ આવશે। તો મોટી સંખ્યા જો પ્લસ હોય તો જવાબ પ્લસ, મોટી સંખ્યા માઈનસ હોય તો જવાબ માઈનસ। કહેતા કે મોટી સંખ્યાની નિશાની જે હોય તે જવાબની નિશાની બનશે। તો ખાસ આ આપણી શોર્ટ ટ્રીક છે કે જવાબની નિશાની જવાબ સરવાળા બાદબાકી જ્યારે આ અટપટા આવતા હોય બે સંખ્યાની ત્યારે જવાબ કઈ રીતે મેળવવો તેના માટે આ એક શોર્ટ ટ્રીક તમને યાદ કરાવવાની કોશિશ કરી છે। તો ખાસ સરખી નિશાની હોય, અલગ અલગ નિશાની તો કઈ રીતે આવે? સરખી નિશાની તો સરવાળો થાય, સરવાળો થયા પછી જવાબની નિશાની તો મોટી સંખ્યા, જો નિશાની અલગ અલગ હોય બંનેની બે સંખ્યાની તો પ્રક્રિયા બાદબાકી થાય। પ્રક્રિયા બાદબાકી મતલબ મોટીમાંથી નાનું બાદ કરવાનું, પછી જવાબની નિશાની, જવાબ આવે જવાબની નિશાની, મોટી સંખ્યાની જે નિશાની હોય તે જવાબની નિશાની। તો ખાસ બધાને ખ્યાલ આવશે। તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ। પહેલા બે દાખલા જોયા, વિભાજનનો ગુણધર્મ સાબિત થાય છે કે નથી થતા, તો આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વિભાજનનો ગુણધર્મ ધરાવતા નથી। પછી આપણે આજે સરવાળા બાદબાકીમાં જો તમને તકલીફ પડતી હતી કે ભાઈ નિશાની બહુ બધાની એવી ક્વેરી હતી કે ક્યારે પ્લસ આવે ક્યારે માઈનસ આવે, એ આપણે સરવાળા બાદબાકી આવતો હોય ત્યારે ખબર જ નથી પડતી, બરોબર? એટલે ખબર નથી પડતી એના માટે મેં તમને એક આ ચાર્ટ દોરી દીધો છે। આ ચાર્ટ પ્રમાણે તમે જશો તો અને બે ત્રણ વખત આ ચાર્ટનો મહાવરો કરશો। શું કરવાનું? કંઈ નહીં, बाजूમાં ઉદાહરણ લેવાના। અમે કેમ બબે તંત્ર ઉદાહરણ લીધા એક बाजूમાં ઉદાહરણ લેવાના, પછી જોવાનું નિશાની સરખી, નિશાની અલગ અલગ, સરખી તો સરવાળો, અલગ અલગ તો બાદબાકી, અને છેલ્લે જવાબની નિશાની તો જે મોટી સંખ્યા હોય એની। ખાસ ખબર પડી ગઈ? તો આવી રીતે તમે સિક્વન્સમાં જશો તો તમને વાંધો સરવાળા બાદબાકીમાં પણ નહીં આવે અને ભાગાકાર ગુણાકારમાં પણ। એવી રીતે જે ગુણાકારમાં કીધું છે કઈ રીતે ગુણાકાર કરવો, ભાગાકારમાં કીધું છે કઈ રીતે ભાગાકાર કરવો, તો દરેકને વ્યવસ્થિત રીતે આવડી જશે। આગલા લેક્ચરમાં ફરી અમુક દાખલાઓ આપણે સોલ્વ કરીશું, જે પણ ગુણધર્મો આધારિત જે દાખલા છે એને આપણે કઈ રીતે આપણે ગણાય એના વિશે માહિતી મેળવીશું। અમુક દાખલાઓ ગણશું, અમુક દાખલાઓ તમને હોમવર્કમાં આપશું, જેથી કરીને તમને પણ ખબર પડે કે અમને કેટલું સમજાવવું છે। તો આજે એટલે સુધી રાખીએ છીએ। જય હિન્દ, અસ્તુ।